કરવાની છે? જ્ઞાન દર્શન છે એના આધારે છે. કેવળ જ્ઞાની પણ આ દુનિયાને જોવે જાણે, જ્ઞાની પણ દુનિયાને જોવે જાણે અને અજ્ઞાની પણ દુનિયાને જોવે જાણે, પણ ત્રણેયની દ્રષ્ટિ જુદી જુદી હોય. સમજાય છે? કેવળ જ્ઞાનીને ખાલી છ તત્વથી જગત દેખાય. કેવું દેખાય? અવસ્થાથી ના દેખાય. જ્ઞાનીને અવસ્થાથી દેખાય, પણ એની પાસે જ્ઞાન છે એટલે છૂટા રહી શકે છે. અને અજ્ઞાનીને અવસ્થાથી દેખાય, પણ એની પાસે અજ્ઞાન છે એટલે નવું સર્જન કરે છે. આ ત્રણ કેટેગરી ખ્યાલ આવે? કેવળ જ્ઞાની, જ્ઞાની અને અજ્ઞાની, બંનેને પુરુષાર્થ છે. જ્ઞાનીને પુરુષાર્થ છે, અજ્ઞાનીને પુરુષાર્થ છે. કેવળ જ્ઞાનીને પુરુષાર્થ નથી, એને સ્વભાવ છે. એટલે આ જગત છ તત્વોથી દેખાય. એટલે આ મને મળ્યું, મારું જતું રહ્યું, ક્યારેક મેળવવાનું ગુમાવવાનું રહે નહીં એને. સમજાય છે? આ આ જગત તત્વથી જ દેખાય એને. કેવું દેખાય? ક્યાં? એક અવસ્થા પણ નહીં, એ છ તત્વનું સંમેલન છે. અને સંમેલન ટાઈમ પૂરતું છે, પાછું વિસર્જન, પાછું બીજો સંજોગ આવે. તો એ તત્વથી જુએ છે એટલે એ એમને છૂટાવવાનું છે. જુએ છે એટલે આમ કે આપણે જેમ પુરુષાર્થ કરીએ તેવું ના હોય ને, પણ એનો જે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે, કેવળ જ્ઞાનીનો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત એ બધી અવસ્થાઓને જુએ જાણે અને પોતે પોતાના સ્વભાવમાં હોય. અને તે પુરુષાર્થ રૂપે ના હોય, જોવા જાણવાનું સ્વભાવ રૂપે હોય. સમજાય છે ને? એટલે અને આપણે મહાત્માઓને જોવા જાણવાનું કેવું હોય કે મહાત્માઓ જુએ જાણે ત્યારે અત્યારે પોતે નક્કી કરે કે ભાઈ હું કોણ છું અને આ મન વચન કાયા જે છે એને કોણ ચલાવે છે, એ રીતે જોવા જાણવું. આપણે ખ્યાલ હજુ આપણને તત્વરૂપે જોતા આવડે નહીં, અભ્યાસ ભલે ચાલુ રાખવાનું, પણ આપણે અત્યારે શોર્ટ એન્ડ સ્વીટ બે જ વસ્તુ ધ્યાન રાખવાની, હું કોણ છું અને આ જગત કોણ ચલાવે છે. હું શુદ્ધાત્મા છું, કુદરતી રચના છે, આટલું જાણવું અત્યારે. અને કુદરતી રચનામાં પાંચ તત્વો આવી જાય, બાકી મૂળ બે તત્વો છે. કેટલા? જળ અને ચેતન. મૂળ કેટલા તત્વો છે? બે તત્વો છે. ખ્યાલ આવી ગયું? હવે આ ચેતનની હાજરીમાં કરેલા ભાવ એને ભોગવવા માટે કુદરત જળ આપે છે, અને જળને ભોગવવા માટે કુદરત ચાર સહાયક સંજોગો આપે છે. એનું નામ કહેવાય ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાળ તત્વ અને સ્પેસ તત્વ. આ ચાર તત્વો જળ તત્વની અવસ્થાને ભોગવવા માટે સહાયક કારણો છે. મૂળ બે તત્વો છે, જળ અને ચેતન. આ જગત બે તત્વો બોલતો, જળ અને ચેતન, બાકીના ચાર સહાયક છે. જળને એની અવસ્થાઓને ભોગવવા માટે સહાયક છે. જેમ આપણે બધા અહીંયા આગળ ભેગા થયા, આજે આપણે અહીંયા ભેગા થયા, તો પોતે તો આત્મા છે મૂળ રૂપે, અને આ બાર સંજોગો છે એ બધું જળ છે. પ્રકૃતિની બધી અવસ્થાઓ જળ છે. એ જળ અવસ્થાને ભેગા કરવા માટે કુદરતે ગતિ સહાય, એટલે તમે ઘેરથી અહીંયા આગળ આવ્યા, સ્થિતિ સહાય, અત્યારે તમે અહીંયા બેઠા, સમય તત્વ કયા ટાઈમે આવ્યા અને કયા ટાઈમે જશો એ સમય તત્વ કામ લાગશે, અને સ્પેસ જેમાં આપણે બધા બેઠા છે. એટલે આ ચારે ચાર તત્વો જે છે એ એટલે જળ તત્વની અવસ્થાને સહાયક છે. પણ એવા સમજાય છે બધાને? એટલે ભાઈ સમજાય છે ને? એટલે આવી રીતે આ કામ કરે છે. એટલે મૂળ બે તત્વો છે, જળ અને ચેતન, બાકીના ચાર તત્વો એને સહાયક છે. જેના આધારે આ દુનિયા જે છે એ એક્ટિવ મોડમાં લાગે છે. કેવી લાગે છે? અને આ ચાર જે જળ તત્વો છે, ચાર જે તત્વો બાકીના છે એ બધા પણ જળને જ લાગુ પડે, ચેતનને ના લાગુ પડે. ચેતનમાં કશું ફેરફાર થતો અને કરવાનો પણ અને કરી શકીએ એમ પણ. સમજાય છે બધાને? એટલે આવી રીતે જોવું જાણવું એટલે શું? એ દરેક વ્યક્તિનું કેવું જ્ઞાન દર્શન છે એવું એ જુએ જાણે. અજ્ઞાની હોય તો કે આ મારું છે ને આ તારું છે, આ મેં કર્યું ને આ તે કર્યું,
એનું એક લેવલ છે. જ્ઞાનીનું લેવલ શું છે કે ભાઈ આ જે ક્રિયા કરે છે એ કુદરતી રચના છે, અને મારી સાથે આ વ્યવહાર કેમ કર્યો તો કે ઈશા ચલાયો. અને કેવળ જ્ઞાનીને આ છ તત્વો રૂપે દેખાય, છ તત્વો બધા છૂટા દેખાય, સમજાય છે ને? બરાબર. એટલે આવી રીતે આ જોવું જાણું છું. નવી પ્રતિષ્ઠા કરનારો એને જીવતો ભાગ કહેવાય. શું કહેવાય? અત્યારે તમારે મન વચન કાયાની આધારે જે જે સંજોગો આવે છે એ સંજોગોમાં તમે નવી પ્રતિષ્ઠા શું કરો છો? કોઈ સંજોગ આવ્યો ના ગમતો એટલે આપણને ખ્યાલ આવે કે નહીં, પણ આવો સંજોગ આવ્યો તો સારું. ગમતો સંજોગ આવ્યો તો આપણે એમ લાગે કે આવો સંજોગ વારંવાર આવે તો સારું. એ પ્રતિષ્ઠા છે. શું છે? પ્રતિષ્ઠા. એવી રીતે મહાત્માઓને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પ્રતિષ્ઠા હોય, અને અજ્ઞાનીઓને સંસારી ભાવોની, સંસારી વસ્તુઓની પ્રતિષ્ઠા હોય કે મારે આવું જોઈએ આવું જોઈએ. સમજાય? પ્રતિષ્ઠાનો મતલબ શું થાય કે પોતે આ જગતમાં જે જુએ છે, જાણે છે, ભોગવે છે, સમજે છે, એનાથી નવું બીજ પાડે છે. શું કરે છે? હવે આવું મારે જોઈએ, અથવા તો નેગેટિવ કે આવું ના જોઈએ, એ પ્રતિષ્ઠા કરે છે. હું સ્થૂળ લાકડો આપું ને તમને સમજાય. આપણે મંદિરની અંદર ભગવાનની મૂર્તિ મુકાઈએ છે, એ મૂર્તિનો પથ્થર આપણે ખાણમાંથી લાવીએ છીએ, કોરીમાંથી, પછી સોમપુરાને આપીએ એટલે સોમપુરા આપણે કહીએ એવા આકારના ભગવાન બની આપે. પછી એ ભગવાનને આપણે મૂર્તિ મૂકીએ મંદિરમાં, તે વખતે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ, ત્યાર પછી એને ભગવાન તરીકે માનીએ છીએ અને પૂજા કરીએ છીએ, પણ પહેલા નહીં. એટલે પ્રતિષ્ઠા, સમજાય છે? પ્રતિષ્ઠા કર્યા પછી લોકો એને ભગવાન માને છે, પછી પૂજા કરે છે, એ પહેલા કરે. એવી રીતે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સંજોગોને આધીન નવી પ્રતિષ્ઠા કરે છે. આવો નહીં આવો સંજોગ હોવો જોઈએ, આવો નહીં આવો હોવો જોઈએ. સમજાય છે? એટલે પ્રતિષ્ઠાને પુરુષાર્થ કહેવાય, અને એનું ફળ પછી નેક્સ્ટ બર્થમાં આવશે. આજે તમે જે પ્રતિષ્ઠા કરશો એનું તમને બીજ પડશે. સંજોગ આધીન માણસ ભાવ કરે છે. સમજાય છે? એટલે પ્રતિષ્ઠા અહંકાર કરે છે તો મન વચન કાયા કરે છે, અને મન બુદ્ધિ ચિત્ત કરે છે. પ્રતિષ્ઠા, નવી પ્રતિષ્ઠા મન બુદ્ધિ ચિત્ત અહંકાર થી થાય, એ પ્રોસેસ છે. શું છે? નવું મન, નવી બુદ્ધિ, નવું ચિત્ત અને નવો અહંકાર, આ ચારેય વસ્તુની અંદર પ્રોસેસ થાય છે. એટલે નવું મન બને, નવી બુદ્ધિ બને, નવો અહંકાર અને નવું ચિત્ત એટલે ખૂટા પડે. આ ચારે ચાર વસ્તુની પ્રોસેસ થયા પછી સ્પીચ અને એક્શનના બીજ પડે, બીજ પડે આ ચારની પ્રોસેસ થયા પછી. એટલે શોર્ટમાં કેવું હોય તો કે અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યુ કોઝ, નવા કર્મો બાંધવાની ફેક્ટરી છે. પણ એ કયું અંતસ્કરણ? ચાર્જ અંતસ્કરણ, ડિસ્ચાર્જ નહીં. ડિસ્ચાર્જ નીકળે નીકળે છે, ગયા અવતારમાં ચાર્જ થયું છે, એ અવતારમાં શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. જેવા સંજોગ આવે એવું મન, એવી બુદ્ધિ, એવું ચિત્ત, એવો અહંકાર, એવી સ્પીચ, એવું એક્શન, આ બધું કો રિલેટેડ છે, એકબીજા સાથે સંકળાયેલું, પણ રિઝલ્ટ છે. એવું અહીંયા આગળ શું છે? કોઝ છે. કોઝમાં નવું મન, નવી બુદ્ધિ, નવો ચિત્ત, નવો અહંકાર, એ આખી પ્રોસેસ થાય. એ પ્રોસેસના આધારે સ્પીચ અને એક્શનના બીજ પડે. એટલે અંતસ્કરણ અને સ્પીચ અને એક્શનને બાહ્યકરણ કહેવાય. આ આખું રિઝલ્ટ, આ આખું પેકેજ નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ રૂપે આવે છે. એટલે એને મિકેનિકલ કહેવાય છે ને. સ્વામીજી, અભિપ્રાય આપ્યા વગર મન એટલે સ્પીચ અને એક્શનમાં એ કન્વર્ટ થઈ જાય, સૂક્ષ્મ હોય તો પણ થઈ જાય? થઈ જાય ને, અભિપ્રાય હોય ને, એમાં સૂક્ષ્મમાં પણ હોય, હોય જ ને. એટલે મન કહેવાય છે, મન બુદ્ધિમાં અહંકાર આવી ગયા અભિપ્રાય. વાણીથી એક્સપ્રેશન થવું જરૂરી નથી, એ એનું અલ્ટિમેટ સ્ટેટ થઈ ગયું, પછી રિઝલ્ટમાં આવે. અચ્છા, એ રિઝલ્ટમાં જશે. અભિપ્રાય, અભિપ્રાય વ્યક્ત થાય,
શું થાય? વ્યક્ત થાય. તો એ સાદી ભાષામાં સૂક્ષ્મ અભિપ્રાય ને ભાવ કહી શકાય? તો પછી એવું થયું સૂક્ષ્મ, હા થયું નહીં બરાબર. હા, એટલે વાણીના ભાવ છે અને ક્રિયાના ભાવ છે. વાણી એ અભિપ્રાય ઓપિનિયન છે, એ ઓપિનિયન ને આધારે તમને સંજોગો દેખાય. સમજાય છે? ઓપિનિયન. અત્યારે દાખલો આપું છું, અત્યારે આપણે આ પરિસ્થિતિ છે, કેટલાકને શું લાગે કે ના જગ્યા બહુ સરસ છે, કેટલાકને એમ લાગે કે આ જગ્યા ઠંડી વાળી છે. તો આ અભિપ્રાય છે. હવે એ અભિપ્રાયને આધારે તમારે માનસિક ભોગવટો આવે છે. ત્યારે જ્ઞાની શું કે છે? અભિપ્રાય ભલે લઈને આવ્યો હોય પણ અભિપ્રાયથી તું મુક્ત થઈ જાય ને તો તને વર્તમાનનો લાભ મળશે. અભિપ્રાય છે, લઈને આવ્યા છે એટલે ઉકલવાનો 100%. એ આપણે કેમ ઉકલ્યો એ પ્રશ્ન નથી, પરિણામમાં ક્વેશ્ચન ના કરાય, બીકોઝ ઇટ ઇઝ ડિસાઇડેડ. પણ પરિણામમાં ભરવું કે નહીં ત્યાં પુરસાદ છે. સમજાય છે? પરિણામમાં ભરવું કે નહીં ત્યાં પુરસાદ છે. એટલે વિકલ્પો બતાવો બધાને. સમજાય છે? આજે તમે વિચાર કરો કે દાખલો આપું સમજાવવા માટે તમને, કે નરસિંહ મહેતા કેવો અભિપ્રાય લઈને આવ્યા હતા? ઓપિનિયન કે ભાઈ મને ગમે ત્યાં લઈ જાઓ, ભજન માટે ભક્તિ માટે હું જઈશ, જ્ઞાત જાતના ભેદભાવ વગર, કારણ કે મારે તો ભક્તિ કરવી છે બસ. હવે આ અભિપ્રાય લઈને આવ્યા હતા એટલે એમને વાંધો નતો, એમને નતો. પણ જે જે પોતે આપણે જે ધર્મમાંથી કે સમાજમાંથી આવતા હતા, બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ એટલે ઊંચી ક્વોલિટીના બ્રાહ્મણ કહેવાય, એ સમાજ વાળાને વાંધો આવ્યો. કારણ કે નીતિ નિયમો શું આવ્યો? નીતિ નિયમો માણસને સહજ રહેવા દે. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને બહુ સરસ કીધું, નો નો નો. શું કીધું? કોઈ કાયદો જ નહીં, કુદરત જ પોતે બધું કામ કરે છે, માટે તારે કઈ કરવાનું નથી. ઘણાને બુદ્ધિથી એવું લાગે કે ભાઈ વ્યવહારમાં કાયદા તો કરવા પડે ને આપણે, ત્યારે જ્ઞાની પુરુષ કહે છે કે જેટલા કાયદા કરશો એટલી માણસની બુદ્ધિ તોડવાની થશે. કારણ કે દરેક વ્યક્તિને બધા સમય એ કાનૂન અનુકૂળ ના આવે, પછી હવે એ કાનૂનને બહાર નથી તોડવો તો એક્સક્યુઝ કાઢે. શું કાઢે? આ તમે કાનૂન બનાવ્યો એટલે પેલા ઊભું થયું. કેટલાકને ઓપોઝ થાય, કેટલાક એક્સક્યુઝ કાઢે, પણ કાનૂન બનાવ્યો એટલે તમે બાઉન્ડ્રી ઊભી કરી. હવે બાઉન્ડ્રીને કઈ રીતે તોડવી એ બધું વિચાર કરે માણસ, પણ બનાવો જ નહીં. તો સમજાય છે? ન લો તો ભાઈ તમે બધા એક વસ્તુ ધ્યાન રાખો કે આપણે બધા છે ને બહુ જ કેટલાય અવતારોથી મનુષ્ય ભાવમાંથી માર ખાતા ખાતા ડેવલપ થઈને આવ્યા છે. બધાની વાત કરું છું, ડેવલપ થઈને આવ્યા છો આપણે બધા. એટલે કે તમારી પાસે કોમન સેન્સ નથી એવું છે જ નહીં. પણ જ્યારે કાનૂન મૂકો છો એટલે લોકોને રિસ્ટ્રિક્શન લાગે છે. શું લાગે છે? બંધન લાગે છે. પછી એ તોડવાનો રસ્તો ખોલે. શું ખોલે? એટલે આપણે તો કીધું કે અહીંયા કોઈ કાનૂન જ નથી ભાઈ, જેને જ્યાં અનુકૂળ લાગે, પોતાને એમ લાગતું હોય કે મને અહીંયા બેનિફિટ છે તો ત્યાં એને જવાનો સ્વતંત્ર અધિકાર છે. સમજાય છે? એટલે કોઈ પણ વસ્તુને તમે વાળાબંધીથી બાંધી દો એટલે માણસનો વિકાસ લિમિટેડ થઈ જાય, એનાથી બહારની દુનિયા ખબર પડે. આજે તમે સ્વામિનારાયણના કોઈ ચુસ્ત હોય ફોલોઅર્સ, એને તમે કહો કે ભાઈ દાદા ભગવાનમાં આવો તો કે ના, અમારા ભગવાને જે કીધું છે અને અમારા ગુરુ જે કહે છે એ બરાબર છે, બીજું અમારે સંભળાય નહીં. હવે આ શું કરી નાખ્યું? હવે બાઉન્ડ્રી બાંધ્યું એટલે કોમન સેન્સ ક્લાસ થઈ જાય. એક જ વાડા અનુક ના. હવે તમે વિચાર કરજો, કોઈ પણ વ્યક્તિ એક જ વાડામાં લોંગ ટર્મ સુધી રહે એમાં એની ઓપનનેસ જતી રહે. શું જતી રહે? અને પછી એ વાડામાંથી જ પછી એને ગંધ આવે. તમે આ બધું ઓબ્ઝર્વ કરજો, તમને ખ્યાલ આવશે. પછી એમ કહેશે અહીંયા આગળ આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, કારણ કે એનું સેન્ટર એનું વર્તુળ કેટલું છે? આટલું જ છે ને.
એટલે દુનિયા જે જોવાની વાત હતી, આખી વિશાળ દ્રષ્ટિ એ કેવી થઈ ગઈ? સંકુચિત થઈ ગઈ. ગણાને શું લાગે કે ભાઈ આપે લિમિટેડ ફાઇલો થઈ ગઈ. હવે શું થઈ ગઈ? આ લિમિટેડ ફાઇલો નથી, લિમિટેડ દ્રષ્ટિ થઈ ગઈ. ફાઇલ તો તારા હિસાબથી જ્યાં હોય ત્યાં તને ભેગી થશે ભાઈ, સમજાય છે? આ લિમિટેડ દ્રષ્ટિ થઈ ગઈ. ફાઇલ તો તારી રેલવેમાં આવશે, બસમાં આવશે, સિટીમાં આવશે, જ્યાં જઈશ ત્યાં તને ભેગી થશે. એટલે વર્તુળ જે પોતે જે લિમિટેડ કર્યું છે ને, જે એ વર્તુળ પછી એને જોખમ કરતા થઈ જાય છે. એના એની એની જે વિચાર કરવાની જે ક્ષમતા છે, જે ઓપનનેસ છે, એમાં રિસ્ટ્રિક્શન લાવે છે. શું લાવે છે? આપણા અભિપ્રાય કોઈ પણ રીતે રિલેટિવ સત્યની પકડ વાળા ના હોવા જોઈએ. એક વાર રિપીટ કરો પાછું. આપણા કોઈ પણ અભિપ્રાય રિલેટિવ સત્યની પકડ વાળા ના હોવા જોઈએ. રિલેટિવ સત્યની પકડ, સમજાય છે? રિલેટિવ સત્યને અસત્ય નથી કેવું, પકડ ના હોવી જોઈએ. કોઈ એમ કહેતું હોય કે રાત્રિ ભોજન ના કરવું એ સારું છે, અને કોઈ વ્યક્તિ રાત્રિ ભોજન કરતું હોય, આપણે પકડ ના રહેવી જોઈએ. એના માટે દ્વેષ ને આના માટે રાગ એવું ના હોવું જોઈએ. રિલેટિવ સત્યને સ્વીકાર કરવાનો પણ પકડ નહીં. આપ જે કહો છો ને એ સ્ટેજમાં મારો અનુભવ એવો રહે છે કે થોડું ગમતું ના ગમતું તો રહેતું જ હોય છે, તો એ વખતે પણ આદર સ્થિતિ તું આપણે આગળ પ્રગતિ કરવા. ગમતું ના ગમતું છે તે અભિપ્રાય લઈને આવ્યા છે. હા, પણ જે રીતે માનો કે અહીંયા આપણે આવતા હોઈએ તો એક અભિપ્રાય રહેતો, એટલે મીન્સ કે એક એવું હોય છે કે સાથે હોઈએ તો સારું હોય, બરાબર? તો એ ટાઈમે બી એની ઉપરની સેકન્ડરી હાયર સેકન્ડરી સ્ટેજ શું હોય શકે? એ વખતે મારી અંદરની પરિણીતિ શું હોવી જોઈએ? સાથે હોવો સારું છે ને. આપણે કોઈક આવતા હોઈએ, જેવી રીતે આપણે કીધું બીજા સંપ્રદાય હોય એને બદલે કોઈક આપણે માનો કે અહીંયા ચાલો ભાઈ સત્સંગમાં જઈએ, ત્રણ દિવસની શિબિરમાં જઈએ, જે તો કોઈક બે જણ સાથે હોઈએ તો તો ગમતું હોય છે. અંદરની મારી વાત, જી જી, તો એવા ટાઈમે બી અલ્ટિમેટ વસ્તુ શું હોવી જોઈએ? અંદરની મારી પરિસ્થિતિ શું હોવી જોઈએ? એવું છે કે સામાન્ય ભાવે એવું કે બીજા વ્યક્તિઓ આવે, એને ગમતું હોય ને આવે તો વેલકમ. આપણે કઈ છૂટવું, શું કરવું, કઈ છૂટવું, આગ્રહ નહીં રાખવાનો, સમજાય છે? આગ્રહ એ જ પોઈઝન છે. એટલે જ્ઞાનીનું પેલા વાક્ય જેવું થયું કે હાથી મુક્તિ અને નાથી સંસાર, તે આ સેન્સમાં છે. તો એમાં પેલી જે વાત એક મને એવી સમજ છે કે ત્રણ વાર કહેવાની છૂટ છે પછી છોડી દેવાનું છે, એ કઈક અલ્ટિમેટ વસ્તુ બેસે છે? એ કયા સેન્સમાં? ચાર વખત લેતી આપણે એક બે ત્રણ ગણવાનું નથી, પણ સામાન્ય રીતે એક વખત કહીએ, બે વખત કહીએ, પછી ત્રણ વખત પછી છોડી દેવાનું, તો ભાઈ એને અનુકૂળ નથી આવતું તો લેતું. હા, એને આપણી વાતો આગ્રહ સ્વરૂપે ના રાખવી જોઈએ. એને હું કેમ થવું જોઈએ કે મને ભાવ થાય છે, હો મારે આવું છે, તો બરાબર, મને ના આવી શકે. ટૂંકમાં ઘરના કુટુંબના વ્યવહારોમાં પણ આટલી જ વસ્તુ ખાલી પારાસિસી તરીકે ધ્યાનમાં રાખવાની છે. પછી ભલે નુકસાન, આર્થિક નુકસાન, જે પણ નુકસાન થતું હોય હિસાબથી રિલેટેડ હશે, એનાથી ઉપર જવાનું નથી. ના.